નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સોનલ મણવર વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસ પર્યાવરણ એમાં ચેપ્ટર ત્રણની શરૂઆત કરીશું બરાબર તો ચેપ્ટરનું નામ છે નંદુ સાથે એક દિવસ તો આ નંદુ કોણ હોય છે એમના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ બરાબર તો નંદુ છે એ એક હાથીના બચ્ચાનું નામ છે આપણે હાથીના બચ્ચાને શું કહીએ છીએ તો કે મદન્યું તો આ મદનિયાનું નામ શું છે તો કે નંદુ છે તે તેની માતાની સાથે હાથીઓના સમૂહમાં રહે છે બરાબર હવે એ મોટો થાય છે અને એક દિવસમાં કેટલા કિલોગ્રામ પાંદડા ખાય છે કે ડાળીઓ ખાય છે તો કે સો કિલોગ્રામ નંદુ છે એ મોટો થાય છે એટલે કે વયસ્ક થાય છે એટલે હાથી બની જાય છે અને તે એક દિવસમાં સો કિલોગ્રામથી પણ વધારે પાંદડા અને ડાળીઓ ખાય છે બાળમિત્રો તમને ખબર જ હશે હાથી ખૂબ જ ઓછો આરામ કરે છે હાથી એક દિવસમાં બેથી ચાર કલાક જ સૂવે છે હવે હાથીને તમે લોકોએ જોયો જ હશે હાથીના કાન કેવા હોય છે તો કે પંખા જેવા હોય છે એ જ્યારે પણ ગરમી લાગે ત્યારે હાથી તેના કાન હલાવીને ઠંડક મેળવે છે મોં કે માથા પર બેઠેલા નાના નાના જીવજંતુ હોય ને એને અને તે તેના કાન વડે ઉડાડી શકે છે હવે હાથીને શું વધારે ગમે છે તો આપણે બધાને ખબર જ છે કે હાથીને પાણી અને કાદવમાં નાવાનું વધારે ગમે છે રમવાનું વધારે ગમે છે તેનાથી તે શું કરે છે પોતાના શરીરને ઠંડક મળે છે હવે હાથી છે એ કેવું પ્રાણી છે તો કે સમૂહમાં રહેતું પ્રાણી છે સમૂહમાં રહેવાનું પસંદ કરે એવું પ્રાણી છે કે એકલું રહેવાનું પસંદ કરે એવું પ્રાણી છે તો આપણે એને સારી રીતે જાણીએ છીએ કે ટોળામાં અથવા કે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે આ ઉપરાંત એ બીજા અન્ય પ્રાણીઓ પણ સમૂહમાં ટોળામાં રહે છે એના હાથીની જેમ બીજા અન્ય પ્રાણીઓ પણ સમૂહમાં અથવા ટોળામાં રહે છે તો એવા પ્રાણીઓ ક્યાં ક્યાં છે તો કે કીડીઓ મધમાખીઓ જંગલી ભેંસ જંગલી કૂતરા વરુ ઘેટા બકરા હરણ જીવરા ફ્લેમિંગો પેંગ્વિન વગેરે આ બધા પ્રાણીઓ છે પક્ષીઓ છે કેવી રીતે રહેવાનું પસંદ કરે છે તો કે સમૂહમાં બરાબર હવે ગાય ભેંસ કૂતરો સસલું પોપટ એ બધા કેવા પ્રાણીઓ છે કે એને પાળીતું પ્રાણી છે એને આપણે પાળી શકીએ છીએ અને બિલાડીને પણ પાડી શકીએ છીએ બરાબર હવે બિલાડીનો દેખાવ કેના જેવો હોય તો કે વાઘ જેવો એટલે બિલાડીને શું કહેવામાં આવે છે વાઘની માસી બરાબર હવે ગાય ભેંસ અને બકરી જેવા પ્રાણીઓ શું આપે છે તો કે દૂધ આપે છે બળદ ઘોડો ઊંટ હાથી જેવા પ્રાણીઓ તો કે સવારી માટે ઉપયોગ થાય છે અને ગધેડું બળદ જેવા પ્રાણીઓ છે એ ભાર ખેંચવા કે વજન ઉચકવા માટે ઉપયોગી થાય છે બરાબર હવે આપણે ક્યાં પ્રાણીઓ જંગલમાં રહે છે તો કે વાઘ સિંહ ચિત્તો હાથી શિયાળ હરણ જેવા પ્રાણીઓ છે એ ક્યાં રહે છે તો કે જંગલમાં હવે આપણે આ નંદુ વિશે છે એ થોડું જોવાનું છે કે નંદુ કેવી રીતે રહે છે બરાબર જુઓ નંદુ ફક્ત ત્રણ મહિનાનો જ હોય છે આપણે ચેપ્ટરમાં બતાવેલું છે ને કે નંદુ નંદુ કોણ હોય છે યાદ છે ને તમને બધાને કે હાથીનું બચું હોય છે એ કેવડું હોય છે તો કે માત્ર ત્રણ મહિનાનો જ હોય છે પરંતુ તેનું વજન કેવડું હોય છે તો કે બસો કિગ્ર હોય છે બરાબર એક પ્રશ્ન કરવામાં આવે કે જો તમે નંદુ હો અથવા તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો તો આપણે શું એનો જવાબ શું આપી શકીએ આપી શકશો ને તમે જો હું નંદુ હોઉં અને ટોળામાં રહેતો હોવ તો મારી માતા અને ભાઈ બહેન સાથે સવારે જંગલમાં જાઓ ત્યાં ઝાડના પાન અને કુમળી ડાળીઓ ખાવ ત્યાં બીજા ટોળાના મારા મિત્રો સાથે થોડી મસ્તી કરું પછી પાસેની નદીમાં જઈ પાણીના ફુવારા ઉડાડું બીજાઓને પાણી ઉડાડી ન ઉડાવવું પૂંછડી પકડી થોડી મસ્તી કરી લઉં આખો દિવસ આ રીતે મજા કરી સાંજે બધા સાથે રહેઠાણ તરફ જવા નીકળું બરાબર રસ્તામાં આવતા કુમળા છોડને ઉખેડી કે જાણે ડાળી તોડી તેના પાન ખાઈ જાઓ રહેઠાણ પહોંચતા મારી માતા સાથે ગોઠવાઈ જાઉ અને દૂધ પીતા પીતા સોઈ જાવ બરાબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે નંદુ વિશે આટલું જાણ્યા ફરીથી મળીશું ત્યારે આગળ શીખીશું આભાર